नमस्कार मित्रों, सुपरफास्ट समाचारों में आपनु स्वागत छे। हूं छु हरेश बारो। ड्रीम ब्रिगेड युवा ग्रुप द्वारा कोरोना वॉरियर्स ने प्रमाणपत्र आपीने सम्मानित करवामां आव्या। वडगाम तालुकाना इकवालगढ़ना दूध मंडीना मंत्री सामे मंडळीना चेरमेने 35 लाखनी ऊंचापदनी फरियाद नोंधावी। દહેગામ મામલતદાર કચેરી ખાતે ચોમાસાના આગોતરા આયોજન સર્વે મામલતદારના અધ્યક્ષસ્થાને અધિકારીઓની મીટિંગ બોલાવવામાં આવી। જાફરાબાદ સહિતના વિસ્તારોમાં તોકતે વાવાઝોડે તબાહી સર્જી દીધી છે, તેવા સમયે નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન ટીમ પહોંચી શિયાળબેટ। મહિલાઓનું આ સંગઠન ઘણી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલ છે। વિપો દ્વારા બોડેલી વૈષ્ણવ યુવા સંગઠનને મળેલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની જરૂરિયાતમંદ દર્દીઓ માટે આપવામાં આવતા આનંદ। જસદણના કોચિંગ સેન્ટર પર પોલીસ ત્રાટકી 500થી વધુ વિદ્યાર્થીઓ મળી આવ્યા। એએમસીના વોટર પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટની ભૂલથી હાથીજળમાં બેંક કામગીરી ઠપ। રાજકોટમાં દેશના પ્રથમ 7-લેયર માસ્કનું ઉત્પાદન, વિદેશોમાં ભારે માંગ। ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય। સરદાર સરોવર ડેમની જળ સપાટી 125 મીટર પાર, પાણીની આવકમાં સતત વધારો। અમદાવાદમાં આનંદનગરના 10થી વધુ ઝૂંપડાઓમાં આગ, ફાયર બ્રિગેડની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળે। ઉમરગામ પાસે દરિયામાં વહેતો મળે કન્ટેનર માછીમારોની મદદથી કિનારા પર લાવવામાં આવ્યો। અમદાવાદીઓ એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરી માટે રાહ જોવી પડશે, બસ સેવા શરૂ નહીં થાય। અમદાવાદના યુવકે વડોદરાની યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું। ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો, રિકવરી રેટ સુધરીને 90.07% પર પહોંચ્યો। કોરોનાથી મૃતકના પરિવારને 4 લાખની આર્થિક સહાય તથા 10,000ની માસિક પેન્શન આપો કોંગ્રેસ। ગુજરાતમાં કોરોના કાળમાં 72મા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવા દેશમાં પ્રથમ ક્રમે। દેશમાં ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ બંધ થવાના સમાચાર વચ્ચે ફેસબુકનું મોટું નિવેદન, કહ્યું નિયમ માનીશું। મહારાષ્ટ્રના 18 જિલ્લામાં હોમ આઇસોલેશન બંધ, હવે નવા દર્દીઓને કોવિડ સેન્ટરમાં જવું ફરજિયાત। દેશમાં 1.5 મહિનામાં કોરોનાની બીજી લહેરમાં આશરે 1.5 લાખ લોકો ભોગ બન્યા। ટૂલકિટને લઈને રાહુલ ગાંધીએ કહ્યું સત્ય ડરતું નથી। યાસ વાવાઝોડાએ ઝડપ પકડી, 24 કલાકમાં બંગાળ ઓડિશા પર ત્રાટકવાની સંભાવના। નવજોત સિંધુએ કૃષિ કાયદાના વિરોધમાં પોતાના ઘરે કાળો ઝંડો લહેરાવ્યો। ટ્રમ્પને કોરોનામાં આપવામાં આવેલી એન્ટીબોડી કોકટેલ દવાની ભારતમાં એન્ટ્રી। સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ। અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV।